નમસ્કાર મિત્રો, હું ઉષાબેન શાહ. આજરોજ 15 જૂન 2020ના રોજ કોરોના મહામારી દરમિયાન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર રોકથામ જાગૃતતા દિવસ નિમિત્તે ઋતુજા સ્વયંસેવી સંસ્થાના ઉપક્રમે એક ટૂંકો વાર્તાલાપ પ્રસ્તુત કરું છું. આજે આપની સમક્ષ ડૉક્ટર દિલીપભાઈ શાહ હાજર છે, જેઓ રિટાયર પ્રોફેસર છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાતમાં ગ્રામ અભ્યાસ વિભાગના તેઓ પ્રોફેસર અને વડા હતા. ચાલો મિત્રો, આપણે સૌ પ્રથમ દિલીપભાઈ પાસે વૃદ્ધોની વ્યાખ્યા શું છે તેના વિશે વાત કરીએ. તમારો આભાર ઉષાબેન. હવે આ વૃદ્ધો કોને કહેવાય એની વ્યાખ્યા તો ભારત સરકારે આપી દીધી છે. જુદા ઉપયોગ માટે 58 વર્ષથી માંડી અને 65 વર્ષ સુધીના બધા ઉપરના બધા લોકોને વૃદ્ધો કહેવામાં આવે છે. એથી આગળ જઈને પેન્શનના પર્પઝ માટે એક સિનિયર સિટીઝનની કન્સેપ્ટ છે, એમાં 80 વર્ષની ઉપરના લોકોને સુપર સિનિયર કહેવામાં આવે છે. આમ જુદા જુદા પ્રકારના વૃદ્ધો જુદી જુદી ઉંમર સાથે વ્યાખ્યાત થયેલા છે. દિલીપભાઈ, વૃદ્ધો સાથે દુર્વ્યવહાર એટલે કેવા પ્રકારનો દુર્વ્યવહાર? દુર્વ્યવહાર એટલે શું તે જણાવશો? દુર્વ્યવહાર એ વૃદ્ધો સાથે જે રીતના કુટુંબો અને કુટુંબોના સભ્યો દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે, એમાં જ્યારે એવા પ્રકારના વ્યવહાર થાય કે જેમાં એમને શારીરિક ત્રાસ પડે, માનસિક ત્રાસ પડે, આર્થિક શોષણ થતું હોય અને એના અંગેના પણ એમને મુશ્કેલીઓ થાય, તથા ક્યારેક ક્યારેક કેટલીક જગ્યાએ તો જાતીય ત્રાસ પણ થતો હોય છે, આ બધાને સાંકળી લેતો એક શબ્દ છે, તે દુર્વ્યવહાર છે. અને અંગ્રેજીમાં એબ્યુઝ કહે છે. આ એબ્યુઝ છે તે એ WHO નામની સંસ્થાએ એને માન્ય કરેલો શબ્દ છે. શું તમે થોડા દ્રષ્ટાંતો આપીને સવિસ્તાર વૃદ્ધો સાથે થતો દુર્વ્યવહાર સમજાવશો? ચોક્કસ. શારીરિક ત્રાસમાં એવું થાય છે કે વૃદ્ધોને ઉંમરને કારણે પહેલાં તો એ લોકો એમની સ્મરણ શક્તિ ઘટતી જતી જોવા મળે છે. એ સ્મરણ શક્તિના ઘટાડાથી એમને ઘણી બધી જરૂરિયાતો ટેકાની હોય, આ એક પ્રશ્ન છે. અને આજની યુવાન પેઢીને આજના કુટુંબમાં લોકોને સમય હોતો નથી, એટલે એમને સહાયરૂપ થવાની મુશ્કેલીઓ થાય છે, એમાંથી એક જાતની તકલીફ ઊભી થાય છે. બીજું, આરોગ્યની દ્રષ્ટિ પર આમાં એવું થયું, જેમ જેમ ઉંમર થાય ને તેમ તેમ આરોગ્ય કથળતું જતું હોય છે, એટલે એમને આરોગ્ય માટે દવાઓ પર નિર્ભર થવું પડતું હોય છે. અને એ દવાઓ ક્યારે લેવી, કેમ લેવી, કેવી રીતે લેવી, આ બધું એ ભૂલતા હોય, એટલે એમાંથી એમને એક ચોક્કસ પ્રકારનું ટેન્શન ઊભું થાય. હવે શારીરિક ત્રાસ એટલે એવું નહીં કે એમને મારવામાં આવે, મારવા ઉપરાંત પણ એમની સાથે જે વર્તન થતું હોય છે એ વર્તન પણ એટલું બધું દુઃખદ હોય છે કે જે શારીરિક ત્રાસ કરતાં પણ વધારે દુઃખદ હોય છે. જેમ કે માનસિક ત્રાસ, એવું કહેવાય છે કે આપણી જે હિંસાનું તત્વ છે તે આપણા હૃદયમાં જન્મે છે. હવે આ લોકોને માનસિક ત્રાસ શું પડતો હોય છે કે એમને એમની સાથેના વ્યવહારમાં એમને છૂટા પાડી દેવામાં આવે, એકલા પાડી દેવામાં આવે, એમને એમને કુટુંબમાંથી જાણે કે વધારાની વ્યક્તિઓએ એવું વર્તન કરવામાં આવે, અને એમાંથી
ક્યારેક ક્યારેક એમના અપમાન થતા હોય, એમનું સમાન ગવાતું હોય, અને જાણે કે એ લોકો એક કુટુંબમાં માથે પડેલી વ્યક્તિ હોય એવું વર્તન થતું હોય, ત્યારે એનો જે ત્રાસ થાય છે ને એ માનસિક ત્રાસ કહેવાય. અને એ માનસિક ત્રાસ ખૂબ જ દુઃખદ હોય છે, કારણ કે જણાતો નથી, એને જોઈ શકાતો નથી. એને તો જેને જેને આ અનુભવ થયો હોય તે જ એને સમજી શકે છે. એટલે કુટુંબમાં કેટલી વાર શું થાય છે કે કુટુંબના લોકો જાણે અજાણે આવું કંઈ કરતા હોય તો એમને ખ્યાલ નથી આવતો કે અમને વૃદ્ધોને સાથે કેટલું ત્રાસજનક વર્તન કર્યું હતું. એટલે આ એક ગંભીર સમસ્યા છે. ત્રીજી વાત એ છે કે આર્થિક સમસ્યાઓને કારણે પણ અમને ઘણું શોષવું પડે છે. આપણા ત્યાં તો એવું છે કે આ દેશના લગભગ 80% વૃદ્ધોને કોઈ આર્થિક સંરક્ષણ નથી. એટલે પેન્શન પ્રાપ્ત કરનારા કુટુંબો વૃદ્ધોમાં પણ તકલીફ એ છે કે પેન્શનનું જે પ્રમાણ છે અને મોંઘવારી અને જરૂરિયાતો એ બંને વચ્ચે કોઈ જાતનું સંકલન હોતું નહીં હોવાથી ઘણીવાર પૈસાની ખૂબ તંગી પડતી હોય છે. અને એ પૈસાની તંગી નિવારવાનું એક સાધન તો કુટુંબ પોતે હોય, પણ કુટુંબીજનોમાં એવી તકલીફ હતો કે એ લોકો મદદ કરી શકતા નથી હોતા, કરવા માગતા નથી હોતા. એમાંથી એક જાતની આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે બહુ દુઃખદ હોય છે. આ ઉપરાંત કેટલી વાર શું બને છે કે જે વૃદ્ધો પાસે જે કંઈ સાધનો હોય, આર્થિક સાધનો ભેગા કર્યા હોય, આર્થિક બચતો ઊભી કરી હોય, તો કેટલી વાર શું કરે છે કે લાગણીના આવેશમાં આવી જઈને લોકો હમણાં કુટુંબમાં બધાને સોંપી દે છે કે લે ભાઈ અમારું પ્રોવિડન્ટ ફંડ, તું તારે ધંધો પાણી કર. આમ કરતાં કરતાં જેવી રીતે એ પરાધીનતાના ક્ષેત્રમાં આવી જાય છે અને એવી લાચારી ઊભી થાય છે કે એમને પૂરતી દવાઓ તો નથી મળતી, પૂરતો બીજી નાની નાની સગવડનો પણ અભાવ ભોગવવો પડતો છે. ઘણી વાર એવું બધું વ્યક્તિ પાસે પૈસા હોય તો પણ એનું કામ કરનારા લોકો પણ નથી હોતા. એટલે આ આર્થિક બાબતેની ઘણી બધી સમસ્યાઓ છે અને આ ઘણા સ્વરૂપો છે. છેલ્લી એક વાત થોડી ગંભીર વાત છે, કોઈ પણ વિચારવા જેવી છે કે વૃદ્ધોની ખાતે વૃદ્ધોના વૃદ્ધ માતાઓ બહેનો છે એનું જાતિ શોષણ થાય છે. કેમ? તો કે એક રીતે તો જ્યારે ઘણી બહેનોને ઘરની બહાર કામ કરવા જવું પડતું હોય છે ત્યારે એમની સાથે જે જાતિ વર્તાવ થાય છે અને એમાં એમની મજબૂરીનો લાભ લઈને એમની સામું એમનું જે જાતિ શોષણ થાય છે એ ગંભીર પ્રશ્ન છે. પણ એમને આ ઉપરાંત પણ ઘરમાં પણ જાતિ શોષણ થાય છે. યુવાન બહેનો હોય કે પ્રૌઢ બહેનો હોય એનો દુરુપયોગ થાય છે. હવે આ બધી વસ્તુ એવી છે કે લોકો બહેનો જણાવતી નથી અને લોકોને છાપરે છે. એટલે આ પરિસ્થિતિ છે જે આમ શારીરિક, માનસિક, આર્થિક અને જાતિ આ બધી રીતે બહેનો સાથે દુર્વ્યવહાર થાય છે. આ તબક્કે હવે મને એ પ્રશ્ન થાય છે કે આ દુર્વ્યવહારનો ઉકેલ શું અને એના માટે એક વૃદ્ધ શું કરી શકે? આ સમસ્યાના ઉકેલમાં કેવળ વૃદ્ધો, કેવળ કુટુંબો, કેવળ સમાજ કે કેવળ સરકાર એકલા જવાબદાર નથી. આ એક સહિયારો પ્રયાસ હોવો જોઈએ અને એમાં દરેક લોકોએ પોતપોતાની જવાબદારી સમજીને એમાં પોતાનું પ્રદાન કરવું જોઈએ. પહેલી વાત એ કે વૃદ્ધોની મોટા મોટી મુશ્કેલ શું છે કે ઉંમર સાથે સાથે એમના સ્વભાવમાં ઘણા બધા પરિવર્તનો આવે છે અને એ પરિવર્તનો એવા આવે છે કે એક તો એ કે ઘણી વાર કશું ના હોય તો પણ એકલતાની ભાવના કે મારું કોઈ માનતું નથી, મારું કોઈ સમજતું નથી, કે મારે કોઈ માન નથી આપતું, કે મારે કોઈ સલાહ નથી લેતું, આવી બધી ભાવનાઓ થતી હોય છે. અને હવે થાય છે શું કે કુટુંબમાં ને વૃદ્ધો વચ્ચે એક જનરેશન ગેપ હોય છે. એટલે કુટુંબમાં યુવાનો ને યુવતીઓ પોતપોતાની દ્રષ્ટિએ પોતાના પ્રશ્નોની વિચારણા કરતા હોય ત્યારે વૃદ્ધો જો એમાં દખલગીરી કરે, વૃદ્ધો જો એમાં સલાહ આપવા પ્રયત્ન કરે તો
તો એમાંથી બહુ મોટું ઘર્ષણ થાય છે. એટલે મારું તો એવું માનવું છે કે બહુ સુંદર શબ્દ છે તે એડજસ્ટમેન્ટ. બંને પક્ષે એડજસ્ટમેન્ટ કરી લેવી જોઈએ. વૃદ્ધોએ સમજવું જોઈએ કે એમના સમય એમનો સમય પૂરો થયો છે અને એમની નવી પેઢીને એમને પૂરેપૂરી સ્વતંત્રતાથી કામ કરવાની તક આપવી જોઈએ. અને કુટુંબએ પણ સમજવું જોઈએ કે ઘણી વખતે માનવી પોતાનો સ્વભાવ બદલી શકતો નથી, તો ક્યારેક ક્યારેક જો એના પરિણામરૂપ જો એવું કોઈ ઇન્ટરવેન્શન આવતું હોય તો એમને સહન કરી લેવું જોઈએ. આ એક પહેલી વાત છે. બીજી વાત કુટુંબોની છે. કુટુંબમાં વિભક્ત કુટુંબ થવાને કારણે બધી બધી આર્થિક ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ઘર નાનું પડતું હોય છે, સગવડો ઓછી હોય છે, ઘણી બધી જવાબદારીઓ હોય છે, એટલે એમની મુશ્કેલી સમજી શકાય એમ છે. પણ સંસ્કારી કુટુંબમાં એ ઓછું થાય છે, કારણ કે એમને એક તો એક સમજ એ છે કે એમના મા બાપે એમને ઉછેર કરવામાં કયા કયા ભોગ આપ્યા છે અને એ એમને યાદ રહે છે. એટલે ઘણી વખત કે મા બાપને ભૂલશો નહીં, તો એ વાતની એવી છાપ હોય છે કે પ્રમાણ સારી સંસ્કારી કુટુંબમાં ઓછું હોય છે. ઘણી વાર શું બન્યું છે કે અતિશય સ્વતંત્રતા, શિક્ષણ સ્વતંત્રતા, ઘણા બધા કારણોસર કુટુંબોમાં એવા ભાવના ભૂલાય છે. એ બહુ જ મુશ્કેલીવાળી વાત છે. એની વાત એ છે કે તમે જેવું વાવો તેવું લણો. તમે જેવું તમારા મા બાપ સાથે કરશો એવું જ તમારી સાથે તમારા બાળકો કરશે. આ વાત આપણે બહુ સમજવા જેવી છે અને એવું બને જ છે, કારણ કે દરેક જગ્યાએ દરેક કર્મના આ પ્રમાણે પરિણામ નક્કી હોય છે. તો કુટુંબ આ શીખવા જેવું છે. ત્રીજી વાત, સમાજની પણ બહુ જવાબદારી છે. અવેરનેસ, પ્રશ્નોની જાગૃતિ માટે જબરજસ્ત મૂવમેન્ટ થવી જોઈએ. અને એ મૂવમેન્ટમાં કોણ ભાગ લઈ શકે? સ્વૈચ્છિક સંસ્થાઓ એમાં બહુ જ કામ કરી શકે. સ્વૈચ્છિક સંસ્થાઓનું તો ઘણું જ કામ છે, પણ આશ્રમો સ્થાપવા જેવી વાતો તો જાણીતી છે, પણ એ સાથે સમાજમાં મૂલ્યોમાં પરિવર્તન આવવું જોઈએ. સમાજમાં વૃદ્ધોની સેવા, વૃદ્ધો પ્રત્યે ધ્યાન રાખવું અને વૃદ્ધોને માન આપવું, એ સામાજિક મૂલ્યોનો વિકાસ થવો જોઈએ. એક નાનો સરખો દાખલો હું તમને આપું કે એક વૃદ્ધ જો એમનો રસ્તો ભૂલી ગયા હોય અને જો કોઈ યુવાન છોકરો કે છોકરી એને ઘર બતાવવા આવે તો આ એક મોટું સામાજિક મૂલ્ય પરિવર્તન છે. બીજી વાત એ છે કે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ દિશામાં એની આ વિચારોની જાગૃતિ માટે એમાં એને ઘણા બધા પ્રયોગો કરી, ઘણી બધી મૂવમેન્ટ ઊભી કરીને આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું પડે. તો એ સમાજની જવાબદારી થાય. સરકારની પણ જવાબદારી છે. સરકાર કોઈ પણ દેશમાં જે સરકારને જો કલ્યાણકારી સરકાર કહેવામાં આવતી હોય, વેલફેર સ્ટેટ કહેવામાં આવતું હોય, તો વૃદ્ધોની પહેલી જવાબદારી તો સરકારની જ છે. સરકાર શું કરી શકે? બે જાતના પગલાં લઈ શકે. એક તો પોઝિટિવ સ્ટેપ, જેને કહેવાય કે સીધા હકારાત્મક પગલાઓ. હકારાત્મક પગલાઓમાં જે સંસ્થાઓ આ સેવાનું કામ કરતી હોય એને ઉત્તેજન આપે. આશ્રમો સ્થાપવાની વાત તો જાણીતી છે. કોઈ પહેલી વાત તો એ આશ્રમોની સંખ્યા વધતી જાય એ સમાજની નામોશી છે. છતાં પણ દાચારી તો એ છે કે આવી જરૂરત પડતી હોય છે. દુનિયાભરમાં આ પદ્ધતિ છે તો એમાં સમાજ બહુ મોટો ફાળો આપી શકે. સરકાર યુવાનો હોય, શિક્ષિત હોય, એમને આ એમના વ્યવસાયની અંદર આર્થિક રીતે સહાયરૂપ થતા કુટુંબ વૃદ્ધો હોય, એ વૃદ્ધોની આર્થિક રીતે સેવાઓ કરતા હોય, એમાં એમને વેરાઓ વગેરે મારા ટેક્સ ઇન્સેન્ટિવ્સ, મેડિકલ ખર્ચ થતો હોય તો એમાં એને લાભ, આ બધું આપવું જોઈએ. નેગેટિવ સ્ટેપ એ છે કે સરકારે વૃદ્ધોના રક્ષણ માટે ઘણા કાયદા કર્યા છે. એની જાગૃતિ વૃદ્ધોમાં નથી અને સ્વયંસેવી સંસ્થાઓમાં પણ નથી. તો કયા કાયદા કર્યા છે એનું પ્રચારાત્મક સંશોધન કામગીરી થવી જોઈએ. અને ઘણી વાર શું બનતું હોય છે, કાયદા તો થાય પણ કેવી રીતે પાડી શકાય?
તો એમાં ન્યાયતંત્ર, પોલીસ તંત્ર ખૂબ ભાગ ભજવે. પોલીસ તંત્ર રજીસ્ટર રાખે અને વૃદ્ધોને આવી સ્થિતિ પડતી હોય તો એના કાયદાનો ઉપયોગ કરીને જાતે કુટુંબો સામે કેસ કરે. ન્યાયતંત્રમાં પણ એવી જાહેર પ્રશ્નોના ઉકેલ માટેની અરજીઓ કરવાની વ્યવસ્થા છે અને એવી રીતના પણ વૃદ્ધોનું રક્ષણ કરી શકાય. એટલે સરકાર પણ એમાં ઘણો ફાળો આપી શકે. હું તો એમ કહું છું કે વૃદ્ધો જે છે એનું સૌથી મોટું રાહતનું સ્થાન કયું? મંદિરો. લગભગ 70% વૃદ્ધોની વૃદ્ધ માતાઓ મંદિરોની મુલાકાતે જાય છે. એક જાતની એમને આસ્થા છે, આસ્વાન છે, અને એમના જે કંઈ સાધનો છે તે ઘણી વાર અર્પણ બી કરે છે, એને ઘણી બધી સેવાઓ કરે છે. તો ધાર્મિક સંસ્થાઓએ પણ આ વર્ગના ઉદ્ધાર માટે ઘણું કરવું જોઈએ. એક તો એ કે એ નાની મોટી સગવડો માટે, જેમ કે ભાઈ વૃદ્ધો માટે મેડિકલ કેમ્પ કરવા તથા એવા આશ્રમો સ્થાપવા જેમાં પોતપોતાનો ધર્મ કેન્દ્રમાં હોય, પણ એ ધર્મ કેન્દ્રમાં રાખીને જે તે લોકો હોય તેમને મુક્ત રીતે એમને કામ મળે એવું કરવું જોઈએ. આપણે તો એવા ઘણા દાખલા છે. તમે ગોરધમાં જુઓ, ગોરધમાં કેવું છે? ગોરધમાં આવી રીતે સુંદર પ્રકારના વૃદ્ધા એવું દાખલ કર્યું છે કે જેને તેમના આર્થિક સેવા સગવડ, આરોગ્યની સગવડ, સામાજિક વાતાવરણ બધું એક સાથે જ પ્રાપ્ત થાય. આવા તો ઘણા દાખલા છે. અને આ પ્રમાણે તો આપણે આગળ વધીએ તો આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. કહેવાનો મુદ્દો એ છે કે સમાજે વૃદ્ધોને એક જવાબદારી એટલે એસેટ્સ, જે લાયબિલિટીઝ છે, એવી રીતે ના જોવી જોઈએ. સમાજે આવા લોકોને, આવા વર્ગને એક ઉપયોગી એસેટ છે એ રીતના જોવું જોઈએ. કારણ કે અનુભવી વૃદ્ધો તો સમાજને, દેશની ઘણી સેવા કરી શકે. કારણ કે જે વૃદ્ધો છે એ શિક્ષિત હોય છે, અનુભવી હોય છે, અને ઘણી બધી જગ્યાએ તો અત્યંત સ્વસ્થ અને અત્યંત તંદુરસ્ત હોય છે કે જે લોકો સમાજમાં ઘણું પ્રદાન કરી શકે. પણ દુર્ભાગ્યે એ સેવાઓનો લાભ કોઈ લેતું નથી. જેમ કે તમે એક દાખલો લો ને, શિક્ષકો. શિક્ષક તો કાયમ જિંદગીભર શિક્ષક હોય, પછી એ ઉંમરનો ભાર નડે નહીં, પણ એવા શિક્ષકોનો ક્યાં ઉપયોગ થાય છે? આપણે એમ માને કે વૃદ્ધ થયા, નિવૃત્ત થઈ ગયા, એટલે હવે એને બાજુ પર મૂકી દો, તો એમાં સમાજની દુર્ભાગ્ય છે. હવે જો સમાજ જો જાગૃત હોય તો આવા લોકોનું બહુ જ ઉપયોગ કરી શકાય એમ છે. તો આ દ્રષ્ટિકોણ જો કેળવાય તો દેશને ઘણો લાભ થાય. થેન્ક યુ દિલીપભાઈ. તમે વૃદ્ધો વિશે બહુ સરસ વાતો કરી કે વૃદ્ધો સાથે કેવા પ્રકારનો દુર્વ્યવહાર થાય છે, પણ એના અનુસંધાનમાં આજના યુવાનોએ શું કરવું જોઈએ એના માટેનું કંઈક સૂચન કરો. અચ્છા, યુવાનોની બહુ મોટી જવાબદારી છે. હવે યુવાનોમાં અત્યારે શું છે કે પહેલી વાત તો સમયની બહુ મોટી મુશ્કેલી છે. હવે અત્યારના સ્પર્ધાત્મક જમાનામાં યુવાનોને બહુ સમય મળતો નથી, છતાં પણ ક્યારેક એવું બનતું હોય છે કે ઘણી વાર વૃદ્ધોને કાંઈ જોઈતું નથી હોતું. પોતાનો દીકરો સાંજે આવી અને 5 મિનિટ જો એમની જોડે વાત કરે ને તો એમને ઘણો આનંદ થાય છે. કુટુંબમાં છોકરાની વહુ એની નાની સરખી સગવડને પણ જો સાચવી લેતી જો અનુભવે તો વૃદ્ધો એના માટે ખૂબ જ આભારવશ થઈ જાય. એટલે યુવકોએ એમની પોતાની જવાબદારી સમજીને એમની જે મુશ્કેલીઓ હોય એ દરેક મુશ્કેલીમાં એમણે સહકાર આપવો પડે, એમને આર્થિક પ્રશ્નો ઉકેલ આપવા પડે, એમની નાની મોટી જરૂરિયાતો એમને પૂરી પાડવી પડે, અને સૌથી અગત્ય તો પ્રેમ. મોટે ભાગે વૃદ્ધો પ્રેમના ભૂખ્યા હોય છે. એમને એક જાતે એવી ભાવના થઈ જાય છે કે અમારું કોઈ નથી,
અમારે કોઈ સાંભળતું નથી, અમને એકલા પાડી દેવા ભાઈ. આજે મુશ્કેલી છે ને, આજે લાગણી છે ને, એ દૂર કરવામાં યુવકો પોતાનો ખૂબ જ ફાળો આપી શકે એમ છે. અને એને કાંઈ જોતું નથી હોતું. દિવસભરની કામગીરી પછી 5 મિનિટમાં જો બધા ભેગા થઈને વૃદ્ધોની ખબર લે ને, તો એનો ઘણો આનંદ થાય. મને કહે આથી વધારે કશું અત્યારની પેઢી કરી શકશે કે કેમ, તો મને શંકા છે. થેન્ક યુ દિલીપભાઈ, વૃદ્ધો વિશે બહુ સરસ વાતો આપણે જાણી. હવે આજના વાર્તાલાપનું તારણ આપણે જોઈએ તો WHOના મત પ્રમાણે વૃદ્ધ એટલે 58 થી 62 વર્ષની વયના લોકો, કે જેને આપણે રિટાયર્ડ લોકો કહીએ છીએ, તેમના પ્રત્યેનો દુર્વ્યવહાર એટલે તેમને થતો શારીરિક માનસિક ત્રાસ, તેમનું આર્થિક અને જાતીય શોષણ અને તેમને ત્યજી દેવા તે, આ વિષયમાં વૃદ્ધો અને યુવાનોની જાગૃતિ એ બંને ખૂબ મહત્ત્વના બની રહે છે. 2050 સુધીમાં દુનિયાભરમાં વૃદ્ધોની સંખ્યા હાલમાં છે તેના કરતાં બમણી થઈને લગભગ 2 બિલિયન થશે તેવું રાષ્ટ્રસંઘનું માનવું છે. હાલમાં 6માંથી 1 વૃદ્ધ વ્યક્તિ આ પ્રકારના દુર્વ્યવહારથી પીડાય છે. આ દુર્વ્યવહારના પ્રશ્નોનો અંતિમ ઉકેલ આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણના પરિવર્તન પર આધારિત છે. આપણે સમજવું જોઈએ કે વૃદ્ધો એ સમાજની જવાબદારી નથી, પણ સમાજને ઉપયોગી એવો અનુભવી વર્ગ છે. તો મિત્રો, આ સાથે આજનો વાર્તાલાપ આપને પૂર્ણ કરીએ છીએ. વધુ આવા ઉપયોગી વાર્તાલાપ સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. અસ્તુ.